પલસાણા તાલુકાના ચલથાણ ગામના મેઇન બજારમાં આવેલા રાજ કોમ્પ્લેક્સમાં મોડી રાત્રે મજાક મસ્તીમાંથી વાત મારામારી સુધી પહોંચતા 10-15 જેટલા ઇસમોના મારનો ભોગ બનેલ દુકાનદાર આધેડનું મોત નિપજતા ચકચાર મચી જવા પામી છે. પલસાણા તાલુકાના ચલથાણ બજારમાં આવેલા રાજ કોમ્પ્લેક્સમાં દુકાન ધરાવતા એક આધેડ રાત્રિ દરમિયાન કેટલાક યુવાનો સાથે મજાક મસ્તી કરી રહ્યા હતા. તે વખતે ઝઘડો થતા ટોળાએ દુકાનદારને માર મારતા તેમનું મોત નિપજ્યું હતું. આ ઘટના બાદ મૃતકના પરિવારજનોએ હત્યાનો આક્ષેપ કરી 8 ઇસમો સામે કડોદરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. 2 તારીખના રોજ સાંજે 5:30 વાગે દરમિયાન ચલથાણ બજારમાં રાજ કોમ્પ્લેક્સ નામની ચંપનની દુકાન આવેલ છે. તે દુકાન તત્વસિંહ ગુરસિંહ ચુડાવસિંહની છે. એમની દુકાનમાં નયન અને ગૌરવ કરીને છે. એ બે જણા દુકાનમાં પીવાનું પાણી માગે છે. તે દરમિયાન મરણ જનાર તલપતસિંહ ગુરસિંહે પીવાનું પાણી નહીં હોવાનું જણાવતા તે લોકો ઉશ્કરાઈ જઈને બીજા 5-6 ઇસમીએ એમને ઠીક મૂકીનું માર મારતા આ કામના મરણ જનાર તલપતસિંહ બેભાન થઈ ગયા અને તેમને તેમના ભત્રીજા રામસિંહ નારાયણસિંહ નાવ સંજીવની હોસ્પિટલમાં સારવાર માટે લઈ આવેલા ત્યાં ફરજપરના ડૉક્ટરશ્રીએ તેમને મરણ જાહેર કરેલ છે. જેથી આજે સવારે 4:30 કલાકે 302 હત્યાનો અને રાયોટિંગનો ગુનો દાખલ કરવામાં આવેલ છે. બનાવવાળી જગ્યાએ સીસીટીવી કેમેરા નથી, પરંતુ મરણ જનારનો જે ભત્રીજો છે રામસિંહ નારાયણસિંહ ચુડાવત એમણે નામજોગ ફરિયાદ આપેલ છે. નયન અને ગોરખ આહિરે એ બેની નામજોગ ફરિયાદ છે અને એમાં જે સહ આરોપી મારનાર છે એ બે આરોપી પૈકી તમામના નામ ડિક્લેર થશે, તમામની ધરપકડ કરવામાં આવશે. હાલ કઈ દિશામાં તપાસ ચાલી રહી છે? તપાસ હાલમાં જે નામજોગ ફરિયાદ છે એ બે આરોપીને પકડી તેમની પૂછપરછ દરમિયાન સહ આરોપી કોણ કોણ હતા એ રીતે તમામ આરોપીની ધરપકડ કરવામાં આવશે. હાલમાં પેનલથી ફોરેન્સિકથી પીએમ કરવામાં આવશે. તેમાં પણ મારામારી દરમિયાન ક્યાં ઇજા થયેલી છે એ પણ સ્પષ્ટ થશે અને એ રીતે તમામ આરોપીની ધરપકડ કરવામાં આવશે.